ટીચર્સ ડે સેલિબ્રેટ કર્યો હે ઘણી બધી વિષયો આવી હતી મેં જોય યાર કેટલા યાર તમે લાગણીઓથી કેટલા ભરાયેલા છો ખરેખર ક્યારેક તમે મેસેજ કરો ને ત્યારે ટીચરને રોડ આવી દો છો તમને ખબર છે એટલા ઇમોશનલ મેસેજ કરો એટલા ક્યારેક ક્યારેક તમે ટીચરની આંખોમાં આંસુ અને મોઢા ઉપર સ્માઇલ લાવી દો છો એવા તમે મસ્ત મજાના મેસેજ કરો છો અને એનાથી પણ વધારે ખુશી ત્યારે થાય જ્યારે તમે મેસેજ જે છે એ અહીંયાથી બીજા કોઈ ટીમને કરો છો મારા મેસેજ બીજા કોઈને કરો છો અને એ ખેંચીને ગ્રુપમાં મૂકે છે આખું ગ્રુપ એ વાંચે છે વાવ ફિલિંગ સો પ્રાઉડ ગ્રેટ જે અમારા વિશે લખો છો જે કહો છો કે મેમ તમે જે રીતે ભણાવ્યું બસ એ જ રીતે મેં ભણાવ્યું અને મારા શિક્ષકે એમના વખાણ પણ કર્યા એમના મેસેજ હજી પણ મારા ફોનમાં છે જે ખબર નહીં કેટલા ટાઈમ સુધી રહેશે પણ મારા દિલમાં એ શબ્દો જે છે એ શબ્દો ઘણા ટાઈમ સુધી રહેશે ઘણા સમય સુધી રહેશે એમના કહેવાયેલા જે શબ્દો છે જે સ્પેશિયલી એ લખીને મોકલે છે ટાઈપ કરીને મોકલે છે એ ખરેખર મારા દિલમાં રહી જશે દિલમાં વસી જશે જે પણ મેં અહીંયા તમને ડિસ્ક્રિપ્શન કર્યું જે પણ મેં તમને અહીંયા વર્ણન કર્યું એ વર્ણન તો બહુ ઓછું છે આના કરતાં તો ક્યાંય ઘણી સારી વિષયો અમારા સુધી પહોંચી છે સારા સારા પોઈન્ટ અમારા સુધી પહોંચ્યા છે ત્યારે જઈને ગર્વ થાય જ્યારે પણ આવો દિવસ આવે છે ટીચર ડે જન્મદિવસ અથવા તો કંઈ પણ એવું સ્પેશિયલ જે ગુરુ માટે હોય ત્યારે દિવસ ખુશીઓથી ભરાયેલો હોય છે રિઝલ્ટનો દિવસ ગુરુ માટે ગુરુ માટે એક ખુશીઓનો તહેવાર હોય છે તમારા માટે તહેવાર આવે દિવાળીનો તહેવાર આવે તહેવાર 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 આવે આવે પણ માટે સ્પેશિયલ હોય છે વિદ્યાર્થીઓનો જ્યારે રિઝલ્ટ આવે જ્યારે ગુરુ પૂર્ણિમા આવે છે જ્યારે ટીચર ડે આવે છે ત્યારે એ અમારા માટે સ્પેશિયલ દિવસો કહેવાય છે વિશિષ્ટ દિવસો કહેવાય છે અને ગુરુ હંમેશા મહાન હોય છે હા હું હજી એ મહાનમાં થોડીક પાછળ છું હજી શીખવાનું ચાલે છે હજી ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ ચાલે છે ઇંગ્લિશમાં હજી પણ મારે પરફેક્ટ બનવું છે ઇંગ્લિશમાં હજી પણ મારે ફ્લુએન્ટલી રીતે હું વાતચીત કરી શકું હા હું તમારી સામે એક્સેપ્ટ કરું છું કે હું પણ હજી એટલું ફ્લુએન્ટલી રીતે વાતચીત નથી કરી શકતી વાતચીત કરવામાં ક્યારેક વચ્ચે વચ્ચે આવી જતું હોય વિચારવા માટે કહેવા માટે હું ક્યાંક ને ક્યાંક સ્વમે લઈ જતી હોય કારણ કે મારી ક્યાંય પ્રેક્ટિસ જ નથી થતી ને કદાચ હું લેક્ચરમાં પણ ઇંગ્લિશ બોલવાની શરૂઆત કરું તો મને ફોન આવે છે તમે યકીન માનો આજે કદાચ હું ત્રણ પણ ઇંગ્લિશમાં બોલીશ ને તો તરત મને વિદ્યાર્થીઓના અથવા તો પેરેન્ટ્સના કોલ આવશે કે મેમ ઇંગ્લિશ નહીં ગુજરાતી ભાષા ઇંગ્લિશ નહીં મેમ ગુજરાતીમાં કારણ કે મને ઇંગ્લિશ નથી સમજાતું મારે ગ્રામર સમજવું છે મારે ટેક્સ્ટબુક નું ભાષાંતર સમજવું છે તો કદાચ આવું થાય એટલા માટે ઇંગ્લિશની પ્રેક્ટિસ નથી થતી જસ્ટ હા ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ થવાની પ્રેક્ટિસ થાય છે એટલે નો ડાઉટ તમારા મેમ એમાં પણ એક્સપર્ટ થઈ જશે અહીંયા સુધી પહોંચી ગયા છે તો નો ડાઉટ એ એ ઊંચાઈ સુધી પણ પહોંચી જશે ઓકે થેન્ક યુ સો મચ ફોર યોર ગુડ વર્ડ્સ થેન્ક યુ સો મચ ફોર યોર ગુડ કોઈટ અને જે તમે અમારા માટે નામ કહો છો અથવા તો જે પણ તમે અમને સ્લોગન આપો છો એમના માટે થેન્ક યુ સો મચ ગ્રામરનો ટાઇટલ છે હા પણ યાર અત્યારે એન્ડમાં મને ખબર પડી ગઈ કે હજી યુનિટ 3 જે છે એમનું જે પોયમ છે એ પોયમ બાકી છે બાકી છે ને પોયમ બાકી નથી કે વુડમેન સ્પેટ ધેટ ટ્રી બાકી છે ને આ પોયમ તો પોયમ સમજવી છે કે ગ્રામરની શરૂઆત કરવી છે પાઠ અધૂરો છે તો આઈ થિંક યાર આપણે એમને પહેલાં કમ્પ્લીટ કરી દેવો જોઈએ એ કમ્પ્લીટ થઈ જશે પછી આપણે ગ્રામરની શરૂઆત કરી દઈશું હે ને એવું કંઈ કરીશું આપણે ફંક્શન હા આઈ નો કે ફંક્શનની આપણે શરૂઆત કરવાના છીએ પણ સૌથી પહેલાં હવે આપણે આ પોયમને પૂરી કરી દઈએ ફંક્શનની હું પ્રિપ પ્રિપેરેશન પણ કરીને આવીશું કે કયા કયા ફંક્શન મારે ચલાવવાના છે આ તે જે પણ છે એ સરસ રીતે હું મારી ડાયરીમાં પણ લખીને આવી છું કારણ કે ગુરુની એક ડેફિનેશન મેં ક્યાંક સાંભળી હતી જ્યારે હું ટીચર બની એ પહેલાં ટીચરનો જે સેમિનાર હતો એ સેમિનારમાં હા સાંભળ્યું હતું કે ટીચરની પહેલું હોમવર્ક હોય છે કે જ્યારે પણ એ લેક્ચર લેવા જાય એ પહેલાં એ જોઈને જાય કે એમણે શું ભણાવવાનું છે એમણે કેવી રીતે ભણાવવાનું છે કેવા એક્ઝામ્પલ દ્વારા ભણાવવાનું છે એ એમણે અગાઉથી જ તૈયારી કરીને જવું પડે

પણ આને બોલજો પણ મહેશ બેટા જ્યાં બોલવાનું મન થાય ને ત્યાં બોલજો અને બેસ્ટ એપ્લિકેશન છે ઈ એન જી વર્તા ઇંગ્લિશ વર્તા એંગ વર્તા કે જેને એંગ વર્તા કહેવાય ઇંગ્લિશ વર્તા કહેવાય આ રીતે એમનું નામ છે કે જેમાં ઓડિયો ક્લિપ હોય છે ફ્રીમાં છે કેમ્બલી પણ છે પણ કેમ્બલીમાં અત્યારે પ્રાઇઝ છે એમાં તમારે વિડીયો કોલ દ્વારા તમે વાતચીત કરી શકો બેસ્ટ એપ્લિકેશન છે અને બેસ્ટ એટલા માટે કે ત્યાં તમને કોઈ પણ પ્રકારનું જજમેન્ટ નહીં મળે તમે અહીંયા કોઈ વ્યક્તિ સાથે વાત કરશો ને એટલે તરત જજમેન્ટ મળશે કે ભાઈ આમ ન બોલાય આમ બોલાય આ રીતે ન કહેવાય આ રીતે કહેવાય ટોન આ રીતે ન રખાય આ રીતે રખાય પણ તમે એમાં વાત કરશો તો જજમેન્ટ નહીં મળે ઉલટાનું તમારું માઇન્ડ તમને સામેથી કહેશે કે બેટા શીખ એમાંથી કંઈક જો એવું કેટલું સરસ બોલે છે શીખ તારી જાતે તમારું માઇન્ડ તમને જાતે કહેશે યાની કે યાર તમારું માઇન્ડ ત્યાં ડેવલપ થાય તમારી લેંગ્વેજ ડેવલપ થાય તમારી બોલવાની કમ્યુનિકેશન પાવર તમારી ડેવલપ થાય આ બે એપ્લિકેશનમાં મારી ફેવરેટ એપ્લિકેશન છે હાલાકી હું આમાં જા પ્રેક્ટિસ નથી કરી શકતી વર્કના હિસાબે અથવા તો ઓમ વર્કના હિસાબે આટલા બધા સ્ટાન્ડર્ડને હેન્ડલ કરવામાં બીજા કોઈ ઓફિશિયલ વર્કને લીધે હું એમાં વધારે ફોકસ નથી કરી શકતી એમાં ટાઈમ નથી આપી શકતી કે તો બસ એમાં એટલી બધી એમાં પ્રેક્ટિસ થઈ નથી શકી બટ તમે કરી શકો છો તમારા ફ્રી ટાઈમમાં તમે કરી શકો છો તમારી પાસે તો બસ તમારી પાસે એક્ઝામ છે સિલેબસ પણ નાનો છે તો તમે મોટો બનાવો છો મારા જોડા થઈ જાવ છો ત્યારે તમને લાગશે કે હા નાનો છે પણ તે તો કંઈ કામનો છે નહીં સાચી વાત છે હે ચાલ જુઓ શું શું છે કેમલી કરીને એક એન્ગ વાર્તા કરીને બરાબર એંગ વાર્તા યસ એંગ વાર્તા ઈ એન જી વર્તા વર્તા એંગ વાર્તા એપનું નામ લખોને દી ઓકે બેટા લખી દો મને થાતું તો હું એપનું નેમ એપ્લિકેશનમાં એપ્લિકેશનનું નામ લખી દો ઓકે કેમ્બલીનું નામ તો ખબર પડી જશે ને કેમ્બલી યાર આનું નામ તો છે ને તમે સ્પોકન ઇંગ્લિશના કોઈ પણ વિડિયો જોવો તમે પેલા કંચન મેમને ઓળખતા હશો ઓળખો છો કંચન મેમ મને જરીએ આમ ઘમંડ જ નહીં હો મને એમને મને એમ ન થાય કે ભાઈ હું આને કોમ્પિટિટરમાં જાઉં આમ તેમ નહીં મને ગમે જે ભણાવતું હોય ને શિક્ષક તો મને ગમે આપણને એમ ન થાય કે ભાઈ એના ઓપોઝિટમાં જઈએ નામ આમ જઈએ ને તેમ જઈએ ને જરીએ કંઈ નહીં અમુક એની પાસેથી શીખવા મળતું હોય શીખી લેવાય કંચન મેમ છે પછી પેલા સોનુ શર્મા છે એ સ્પોકન ઇંગ્લિશ વિશે કહેતા રહેતા હોય છે પછી ઓલા સાહેબ કયા એક સરતાર સર કરીને છે સરતા સર એ ડિયર સર કરીને છે તો આ બધા જે છે ને એ હંમેશા આ એપ્લિકેશન વિશે કહેતા રહેતા હોય કેમ્બલી કરીને કહેતા રહેતા હોય બરાબર પણ હું એક બીજી તમને એપ્લિકેશન કહું છું એ છે એન્ગ વર્ટા બરાબર આ બે એપ્લિકેશન છે બંને આઉટ ઓફ કન્ટ્રીની છે ઇન્ડિયાની નથી બંને આઉટ ઓફ કન્ટ્રીના એમના જે ડેવલપર છે એ ડેવલપર આઉટ ઓફ કન્ટ્રીના છે ઇન્ડિયાના નથી તો અહીંયા તમે વાર્તા મતલબ કે વાત કરી શકો છો આ ઓડિયો બેઝ પર છે આ એપ્લિકેશન જે છે ઓડિયો બેઝ પર છે અને આ એપ્લિકેશન જે છે વિડીયો બેઝ પર છે મતલબ કે ફેસ ટુ ફેસ તમે વાતચીત કરી શકો આનાથી કોમ્યુનિકેશન પાવર વધે પ્લસ આપણી સામે જે વ્યક્તિ આવે એ આઉટ ઓફ કન્ટ્રીની હોય તો આપણે એમની પાસેથી પર્સનાલિટી ટોન એન્ડ અધર અધર થિંગ્સ વી કેન લર્ન ફ્રોમ દેમ એમની પાસેથી આપણે ઘણું બધું શીખી શકીએ હે ને તો જોઈ લેજો દી ગયા વીકમાં પણ તમારો એક જ લેક્ચર લેવાયો આ વીકમાં પણ એક જ છે સાચી વાત છે ઓછા લેકચર લેવાય છે ને અને હું એક્સ્ટ્રા નથી લઈ શકતી રવિવાર હોય ને તો રવિવારે ઘરે હોઉં ને પછી મારી મમ્મી મને નીકળવા જ નહીં એ એમ કે એકનો દિવસ મારી પાસે રહેતી હોય આખો દિવસ તું ત્યાં ઓફિસે જતી રહી છે એક દિવસ તારે દેવાનો હોય અથવા તો ક્યાંક જવાનું હોય અને રવિવાર તો કદાચ મારો ખાલી જતો જ નહીં હોય તમને ખબર રવિવારે મારો એટલો બિઝી વયો જાય ક્યારેક ક્યારેક તો પેપર મૂકવાનું ભૂલાઈ જાય સર તમારા જમેશભાઈ છે ને સર એ ફોન કરીને યાદ કરાવ કે મેમ તમારે એપ પેપર જે છે પેપર છે ત્યારે હું તમને પેપર મોકલું પછી સાંજે સોલ્યુશન એ જાય ફોન ક્યાં ક્યાં રખડતો હોય હું રખડતી ક્યાંક ને ક્યાંક હોય મારા પપ્પાની અડધો ડઝન છે મતલબ કે છ ભાઈઓ છે એમ હું તો એમ કહું મને કોઈ પૂછે કે ભાઈ કેટલા ભાઈઓ છે એટલે હું એમ કહું અડધો ડઝન એમ છ ભાઈઓ છે એટલે અને એમાં મારા પપ્પા બધા કરતા નાના એટલે મારે કેટલા બધા બાપુજીના ઘર લેવાના હોય એટલે એકો એક રવિવારે અમે એકાદા બાપુજીના ઘરે તો જવાનું હોય જમવાનું હોય મળવાનું હોય અથવા તો ત્યાં પહોંચી ગયા હોય એ બાપુજીના છોકરા જે છે બધા હવે મારા પપ્પા નાના છે તો હવે એ બાપુજીના છોકરા કેટલા મોટા થઈ ગયા હોય મેરેજ થઈ ગયા હોય એમની છોકરી હોય છોકરીના મેરેજ થઈ ગયા હોય તો એમના ઘરે બેસવા જવાનું હોય એમના ઘરે જમવા જવાનું હોય એટલે બસ આ બધું જાય વધી જાય અને હું એમ કહું કે હું જમવા નહીં આવું મારે લેક્ચર છે સેશન છે પહેલાં જ્યારે આપણે વિદ્યાકુલ ચાલુ કર્યું ને ત્યારે અગિયારમાં ધોરણના જે લેક્ચર આવતા ને મારે રવિવારે આવતા એટલે બહુ કેવડાવતું મને તો ક્યારેક ક્યારેક ત્યાં ક્લાસીસ એથી ઉપાડીને લઈ જતા કે ઘાલ તાર આવવાનું છે આવવાનું જ છે એક તો મેં શું કર્યું ખબર અહીંયા હોટલમાંથી જમવાનું હતું બધા આખા સ્ટાફને જમવાનું હતું અને મેડમમાં એક હું હતી અને એક તો તમે રિદ્ધિ મેડમને ઓળખતા હશો એ હતા અને ફેમિલીમાંથી બહાર જવાનું થયું એટલે મેં કીધું મારે જમવાનું છે મારે નથી આવવું એમ એટલે એ તો ગાડી લઈને બહાર ઉભા રહ્યા હોટલની બહાર અમારે નજીક જ થાય તે હોટલની બહાર ઉભા રહીએ કે ઘાલ આમ ગાડીમાં બેહે તે ઓલી બિચારી એકલી ગઈ આખા આખી ટીમની વચ્ચે બિચારી એકલી ગઈ હતી મારે એને એકલી છોડવી પડી એટલે આવી રીતે ગમે ત્યાં ગાડી મૂકી દે પછી આપણે દોડ્યું જવાનું નામ કરવાનું તેમ કરવાનું એમ એટલે રવિવારે યાર એક દિવસ જે હોય છે એ કાઢવો બહુ અઘરો પડી જાય છે પહેલાં તો હું અહીંયા રવિવારે ઓફિસે આવતી લિટર આ તો હું તમને બધી રિયાલિટી કહું છું હવે હું રવિવારે આને ઓફિસનું મોઢુંય નથી જોતી મોઢુંય નથી જોવાતું કોમ્પિટિશનમાં રીધી દી નહોતા 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 ફેમિલીને પણ સમય આપવો જ જોઈએ દે હા ફેમિલી સમય માંગી લે છે આપવાની જરૂર નથી પડતી મને એમ થાય કે મારે ફેમિલીને એડજસ્ટ કરવી પડે કે ભાઈ ફેમિલીને ટાઈમ આપવો પડે પણ મારું ફેમિલી છે કે મારી પાસેથી સમય માંગી લે છે એમને આપવો જ નથી પડતો મસ્ત સમય લઈ લે ચાલો આવી જાવ અહીંયા વોર્ડ મેન સ્પેર ધેટ ટ્રી વોડ મેન મતલબ કે લાકડાનો અહીંયા માણસ કહ્યો છે કે ભાઈ વોર્ડ માણસ છે ભાઈ વૂડને કાપનારો માણસ સ્પેર એટલે કે છોડી દે ધેટ ટ્રી એટલે કે એ વૃક્ષને ભાઈ એ વૃક્ષને છોડી દે એ વૃક્ષ અમારો છે છોડી દે છોડી દે મસ્ત પોયમ છે પોયમ તો જબરદસ્ત છે મને તો ગમે છે તમે જોઈ લો એકવાર હું ગુજરાતી કરું છું બરાબર તમને ગમે તો મને કહેજો ઓકે ચાલો જોઈએ વુડમેન સ્પેર ધ ટ્રી વુડમેન સ્પેર ધેટ ટ્રી ટચ નોટ અ સિંગલ વો હે આનું ગીત કેવું ગવાતું હોય છે એક મિનિટ આપણે સર્ચ કરીએ આનું ગીત આવતું હોય છે યસ વેરી ઇન્ટરેસ્ટિંગ Let's start with the last verse and then we'll listen to the first one. This is from Now the tree is a slippery elm tree in awful hard decline. But when my wife is after me and that tree I always root. And then spread it around the town. Would no chopper know get up birch your pine. છે ચાલો છોડો આપણે અહીંયા સમજીએ નથી લાગતું અભિષેક કે છે મોડો થાય સોરી બેટા યાર ચાલો કઈ નહીં હવે શરૂ કરી દઈએ આપણે કઈ હરખું તો ગાતા તો છે નહીં વુડ મેન સ્પેર છોડી દે ધ ટ્રી એટલે કે એ વૃક્ષને

પણ મારા પડદાદાના હાથે તેને ઉગાડવામાં આવ્યું છે અને એને પ્લેસ એટલે કે મૂકવામાં આવ્યું છે શું કરવામાં આવ્યું છે એક નિશ્ચિત જગ્યા પર મૂકવામાં આવ્યું છે એટ નિયર હિઝ કોટ એટલે કે તેના ખાટલાની નજીકની બાજુમાં એ ઝાડને ઉગાડવામાં આવ્યું છે મારા પડદાદાના હાથે ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ ત્યાં તેને ઊભું રહેવા દો લેટ મતલબ કે

કુહાડી તારી કુહાડી જે છે એ શેલહાર ઇટ નોટ એટલે કે તેને નુકસાન ન પહોંચાડે એનું તું ધ્યાન રાખજે તારી કુહાડી તેને નુકસાન ન પહોંચાડવી જોઈએ ફરીથી આખી પોયમ જોઈએ આજે સ્ટાંજા છે સ્ટાંઝા જોઈએ આટલી હોય તો એને સ્ટાંઝા કહેવાય આખી પોયમ તમને એક પેજમાં જે ટેક્સ્ટબુકમાં આપેલી છે તો એને પોયમ કહેવાય પોયમનો નાનો ભાગ હોય તો એને સ્ટાંઝા કહેવાય સમજાય છે તો આ સ્ટાંઝા છે ચલો ફરીથી સ્ટાંઝાનો આપણે જોઈએ ગુજરાતી ભાષાંતર वुड मैन स्पેર दैट ट्री वुड मैन એ વૃક્ષને છોડી દે

તેને મારા પરદાદા દ્વારા ઉગાડવામાં આવ્યું એમના હાથ દ્વારા રોપવામાં આવ્યું છે ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ ગોટ તે ઝાડ જે છે એ તેના ખાટલાની નજીક અથવા તો ખાટલાની નજીક એ ઝાડ હતું કોની નજીક તેના ખાટલાની નજીક તે ઝાડ હતું ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ ત્યાં તેને ઉભું રહેવા દે વુડમેન દાય એક્સેલ હામ ઇટ નોટ તારી કુહાડી તેને નુકસાન પહોંચાડવી જોઈએ નહીં નુકસાન પહોંચાડશે નહીં શેલ આપેલું છે એટલા માટે આપણે અહીંયા શેલ લગાડીએ હે ને નુકસાન અહીંયા તમને શેલ આપેલું છે જો ધાય એક્સ શેલ હાર્મ ઇટ એન્ડ નોટ જો આ શેલ 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 ક્યાં એને યુઝ કર્યું ધાય એક્સ તારી કુહાડી યુ સાથે કોઈ શેર તો આવતું નથી એક તો આઈ સાથે આવે અને એક તો વી સાથે આવે તો ઘણી વખત એવી રીતે તમને શબ્દ આપેલા આપેલા હશે હશે કે જ્યાં ઇંગ્લિશ ગ્રામર બ્રેક થાય હું અહીંયા તમને એક વાત કહેવા જઈશ કે જે વાત ઘણા બધા ઇંગ્લિશ ટીચર જે છે એમની સાથે સહેમત નહીં થાય બટ ઇટ્સ ટ્રુ ઈટ્સ રિયલી ટ્રુ હું એમ કહું કે કોઈ સેન્ટેન્સ તમે બોલો છો અને એમાં ગ્રામર ખોટું છે બટ સામેવાળી વ્યક્તિ એમને સમજી ગઈ છે તો એ સેન્ટેન્સ સાચું જ છે હવે આ જ વાક્ય તમે બીજા કોઈ ટીચર્સ ને કહેશો નહીં સમજાય સમજાશે નહીં સમજાય પોયમમાં છે લો હવે આનો વિરોધ કરો આનો વિરોધ તમે ક્યાં કરવાના કરવાના ક્યાંય નહીં કરવાના તો આને ભૂલ ના કહેવાય આનાથી આપણે સમજ્યા છીએ આનાથી આપણને કંઈક સમજાણું છે તો આ સેન્ટેન્સ કઈ ખોટું તો છે નહીં અને આ પોયમ જે લખાણી છે બહુ બહુ જૂના જૂની લખાયેલી છે બાર વર્ષ પહેલાં જો આમનું મ્યુઝિક યુટ્યુબમાં આવ્યું હોય બાર વર્ષ પહેલાં આમનું મ્યુઝિક યુટ્યુબમાં આવ્યું હોય તો વિચાર કરું કે આ પોયમ કેટલી જૂની હશે તો ત્યારનું ગ્રામર પણ એવું હશે રફ હશે ધીરે ધીરે શીખતા હોય ધીરે ધીરે લોકો લખતા હોય સેમ એવી રીતે હેલન કેલર હતા હેલન કેલરનું ઇંગ્લિશ એટલું બધું સારું નહોતું એમણે જે સ્પીચ આપી એ સ્પીચ પણ એવી જ હતી પછી સોળજના ટ્રુથ છે એ તો તમને ખબર હોય વિશે ધોરણમાં આવશો ત્યાં તમને ખબર પડશે સોર જનરલ ટ્રુથ એમને ઇંગ્લિશ નહોતું આવડતું એમણે ઇંગ્લિશમાં સ્પીચ આપી હતી તો એ જે સ્પીચ આપણને જે તમને બારમા ધોરણમાં ટેક્સ્ટબુકમાં બેઠી આપી દીધી છે તો એમાં પણ ઓફ ગ્રામરની ભૂલ છે તો

એમના ભાષાંતર પ્રમાણે તમે એમ કહો છો ને મેં એવું લોજિક લગાવ્યું હતું એટલે તો કીધું જોઈએ એમ કે ભાઈ તારી કુહાડી એને નુકસાન પહોંચાડવી જોઈએ નહીં આયુષ મેં સેમ એવું જ કર્યું હતું ચાલો નેક્સ્ટ ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ કોઈને કોઈ સવાલ ધ ટાઈમ લોંગ ધ ટાઈમ લોંગ મતલબ કેટલા ટાઈમ પછી લેક્ચર આવ્યો એમ કહો છો વો તો બાદ હે વો તો આપને સહી બાદ કહી હે જો એવું કહેતા હોય તો નો ક્વેશ્ચન ક્યા બાદ હે નેક્સ્ટ આગળ જઈએ એના પછી નિશાન

કીર્તિ યસ શું થશે ભવ્યતા અથવા તો કીર્તિ ભવ્યતા અને એમની જે કીર્તિ છે અને રીનો મતલબ કે એમનું નામ બરાબર આપણે એમ કહીએ ને ભાઈ મેં બી બડા હોકે આપણા નામ બનાવગા મેં બડા હોકે આપણા નામ કમાવગા તો એ માટે રીન્યુમ રીનાઉનો પણ યુઝ થાય બરાબર નામના ખ્યાતિ વિઝડમ આ બધા એમના શબ્દ છે તો એ જે અમારું જૂનું પારિવારિક વૃક્ષ કે જેમની ભવ્યતા અને જેમની કીર્તિ જે છે આ સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી કે જે ફેલાયેલી છે શું થયેલી છે સ્પ્રેડ થયેલી છે મતલબ શું થશે ફેલાયેલી છે ફેલ ગઈ હે ફેલાયેલી છે ઓવર લેન્ડ એટલે કે જમીન ઉપર ભાઈ એમની જે કીર્તિ છે એમની જે પણ ભવ્યતા છે ભવ્યતા જમીન ઉપર અને સમુદ્રમાં પૂરેપૂરા સમુદ્રમાં શું થઈ ગઈ છે ભાઈ ફેલાઈ ગઈ છે and brushed the thou you it down thou you it down એટલે કે તું જે છે તારી અહીંયા થાઉ મતલબ શું થશે તારી યુ મતલબ કે કાપુ ઇટ એટલે કે તેને ડાઉન એટલે કે પાડી દેવું વુડેસ્ટ એટલે કે શું તું એવું કરીશ અને બીજું વુડેસ્ટ નો मीनिंग છે બહુ મસ્ત છે ગુજરાતી मीनिंग તો યાદ નથી પણ એમની ઇંગ્લિશ ડેફિનેશન કદાચ હું તમને સમજાવીશ ઇંગ્લિશ ડેફિનેશન મને આવડે

વર્ડ લીધો છે ખરેખર ઈચ્છા વર્ડ આવે નહીં એ તો ગૂગલ ટ્રાન્સલેટમાં તમને ઈચ્છા વર્ડ આપેલો હોય બટ ખરેખર અહીંયા ઈચ્છા ન થાય એમનું ગુજરાતી ત્યાંથી જ જોજો ગુજરાતી શું થશે આ જે અમારું જૂનું પારિવારિક વૃક્ષ છે કે જેની ભવ્યતા અને કીર્તિ જે છે એ પૂરી જમીન અને સમુદ્ર ઉપર ફેલાયેલી છે અને તારું તું જે છે એ તું

તો અહીંયા વૂળસ્ટ એટલે ઈચ્છા બિલકુલ પણ નથી થતું એમનું અહીંયા એક પ્રશ્નાર્થ વાક્ય તરીકે એ સહાયકારક ક્રિયાપદ છે અને એનું ગુજરાતી કઈક એ રીતે થાય તારી તું જે છે એ તું તેને કાપી નાખીશ તું તેને કાપી નાખીશ એમની ભવ્યતા એમની કીર્તિ આખા સમુદ્ર આખી જમીન ઉપર ફેલાયેલી છે અમારું જૂનું પારિવારિક વૃક્ષ છે તું તેને કાપી નાખીશ તો અહીંયા ઈચ્છા તો ક્યાંય આવી નહીં ઈચ્છાને પ્રમાણે તું એને કાપી નાખીશ તો પ્રમાણ માટે બીજો ઇંગ્લિશ શબ્દ ક્યાં એટલે આ રીતે એનું ગુજરાતી સમજાય સમજાઈ ગયું હું મીન્સ કાપવું થાય હા હ્યુ મીન્સ કાપવું થાય બીજો એમનો મિનિંગ હોય તો આપણે જોઈ લઈએ બરાબર ઘણા એવા સ્પેલિંગ હોય કે જેમના બે બે મિનિંગ નીકળતા હોય તો હ્યુનો પણ જો કોઈ બીજો મિનિંગ હોય જોઈ લઈએ કાપવું જ થાય અને બીજો મિનિંગ ચીરવું થાય ચીરવું ફાડવું કાપી કોતરીને ઘડવું આટલા એમના મિનિંગ છે કાપી કોતરીને ઘડવું તો સેન્ટેન્સ પર ડિપેન્ડેટ છે કે કઈ રીતે ત્યાં મિનિંગ લખવું બરાબર કોઈ મંદિર બનાવતા હોય ત્યાં યુનો યુઝ થયો હોય તો કાપી કોતરીને એમનું ગુજરાતી થાય એટલે ગુજરાતી એના પર ડિપેન્ડેટ છે કોઈ બીજી વસ્તુ છે તો ત્યારે ફાડવું યુઝ થાય ચીરવું યુઝ થાય અહીંયા તો કાપવું છે કારણ કે વૃક્ષને કાપવા આવ્યા છે ફાળવા તો આવ્યા નથી એટલી તો હિંમત નથી માણસને કે ભાઈ આટલા જૂના વૃક્ષને એ ફાડી નાખે જૂનું વૃક્ષ હોય એમનું થર્ડે મોટું હોય હોય ને જૂનું વૃક્ષ હોય એમનું થડે મોટું હોવાનું તો એ ફાળી નથી શકવાના એમને ચીરી નથી શકવાના તો ઓબ્વિયસલી આટલા મિનિંગમાંથી આપણે કયો વર્ડ લેશું કાપવું લેશું કટ કરવું લેશું વુડમેન ફોર બેર ધ સ્ટ્રોક ફોર બેર મતલબ કે રોકી લે ફોર બેર અહીંયા ફોર બેર મતલબ રોકી લેવું થાય અને બીજું આનું પ્રોપર ગુજરાતી કહું ને તો ફોર મતલબ કે સહન કરી લે

કે ભાઈ જે અહીંયા પૃથ્વીનું ગઢબંધન છે ને એ ગઢબંધન કાપ નહીં આ વૃક્ષ જમીન સાથે જોડાઈ ગયું છે એનું ત્યાં સાથે ગઢબંધન થઈ ગયું છે તો એને કાપ નહીં ઓ સ્પેર ધેટ એજ વોક અરે ઓ સ્પેર છોડી દે એજ વિશાળ ઉમર લાયક એજ મતલબ કે જૂનામાં જૂનું કે ભાઈ આ જૂના ઓક ને તું છોડી દે આ જૂના ઓક એક પ્રકારના વૃક્ષનું નામ છે આપણે પાઠમાં જોઈ ગયા તો આ જૂના ઓક ને તું છોડી દે નાવ ટાવરિંગ ધ ટુ ધ સ્કાઈઝ નાવ હવે ટાવરિંગ પહોંચી રહ્યું છે ચુંબન કરી રહ્યું છે ટુ ધ સ્કાય એટલે કે આકાશ તરફ કે ભાઈ હવે એ આકાશ તરફ પહોંચી રહ્યું છે હવે તે તેને ટાવરિંગ કહી રહ્યું છે આપણે ટાવર હોય ને ટાવર કેટલો ઊંચો હોય ટાવર આપણે ટાવર કહેતા તો એ ટાવર કેટલો ઊંચો હોય ટાવર નાય ટોવેર ટાવર ટાવર તો એ ટાવર કેટલો ઊંચો હોય બસ તો આ જે વૃક્ષ છે જૂનું જે ઓક વૃક્ષ છે એ હવે આકાશને અડી રહ્યું છે એ આકાશને ચુંબન કરી રહ્યું છે એમને મળી રહ્યું છે ભાઈ એમને કાપ નહીં જોઈએ ફરીથી આખી સ્ટાન્ઝાનું ગુજરાતી શું થાય મસ્ત છે ધેટ ઓલ ફેમિલિયર ટ્રી વોઝ ગ્લોરી એન્ડ રિનોન આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી એન્ડ વુડસ ધાવ હીવ ઇટ ડાઉન આ જે જૂનું પારિવારિક વૃક્ષ છે કે જેની ભવ્યતા અને કીર્તિ જે છે એ સમગ્ર જમીન અને સમુદ્રમાં ફેલાઈ રહી છે અને તું આને કાપી નાખીશ વુડમેન ફોર બિયર ધાઇસ્ટ્રોક વુડમેન તારા પ્રહારને રોકી લે કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ તેની પૃથ્વી સાથે જોડાયેલું જે ગઠબંધન છે એને કાપ નહીં ઓ સ્પેડ ધેટ એજ ઓક અરે છોડી દે જૂના ઓક વૃક્ષને નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈઝ એટલે કે તે હવે આકાશને શું કરી રહ્યું છે અડી રહ્યું છે ચાલો અહીંયા સુધી કોઈ કોઈને ક્વેશ્ચન ગગનચુંબી હા ગગનચુંબી

તો એ કાનુ રાધાને મોહી આવીને મારી મટુકી ફૂડે આ પછી રામ પરથી પહેલું પત્તા નહીં કસ રૂપ આ કર નારાયણ મે

આ આદિત્ય ગઢવીનું છે નાગર નંદજીનું લાલ નાગર નંદજીનો લાલ આવડવા દી કાલે સૈયામાં હાર્દિક સરે જોડા અરે એમાં તો છે ને તમે તો તમે તો બઠા પડતા પડતા પડી ગયા હતા અમે તો આગળમાં થઈ ગયા હતા તમે એમાં જે હજી ક્યારેક એ સીન યાદ આવે ને ત્યારે બહુ મજા આવી જાય ખરેખર મજા આવી જાય અને બીજું એક કયું હતું એક હતું કુકી વાળું કયું બિસ્કીટ ખાવાની જે ગેમ હતી ને ફન વિથ ધ ઈટ કુકી હા એ જે હતી ને એમાં એમાં જેમિસરનું બહુ મજા આવે એવું એ રમવા કરતા ગેમ ને એન્જોય કરતા હતા જેવું હાર્દિકભાઈએ એ બિસ્કીટ જીતી લીધું એટલે તરત જ એને મોઢામાં નાખી લીધું તમે જોજો તમે એ વસ્તુ નોટિસ ન કરી હોય ને તો તમે એ વિડીયો ફરીથી જોજો અને એ જે હાર્દિકભાઈ જીતી જાય ને પછી તમે તરત જ તમારું ધ્યાન છે ને જેમિસર તરફ હોવું જોઈએ એ તરત બિસ્કીટ મોઢામાં નાખી દે છે એટલે જે જીતા એ પણ બિસ્કીટ ખાય અને જે નથી જીતા એ પણ બિસ્કીટ ખાય એટલે એન્જોય તો એણે કર્યું છે જોયું તમે જોજો યાર બહુ મસ્ત છે એણે જે રીતે ફટાફટ બિસ્કીટ એના મોઢામાં મૂક્યું ને એ જોવાની બહુ મજા આવી અને થોડીક સ્પીડ વધારી દીધી હોય લાઈવમાં તો એટલી બધી સ્પીડ ન હોય એ એ બધું એડિટિંગ થયેલું છે એટલે ત્યારે એટલી બધી સ્પીડ સ્પીડ ન હોય પરંતુ વધી જાય ને ને પછી જે લાગે ખતરનાક લાગે બહુ મસ્ત લાગે અને સંગીત ખુરશીમાં બહુ મજા આવી હતી સંગીત ખુરશીમાં હિરેન સર અને હાર્દિક સર જે ચેર માટે બાયધા હતા ને મજા આવી ગઈ મેં કીધું અરમાં હું ક્યાંક પડું ને હું તો ખુરશી પકડીને ને બે ગઈ હતી મસ્ત રીતે મેં કીધું હવે ઊભું નથી થવું એને બાંધવા તો જે રીતે હું તો આ રીતે આમ ફરી ગઈ હતી મેં કીધું ચાલો હવે આપણે જોવું નથી અને ઓલી બાજુ નીલકંઠ સર મારી ચેર હતી આમ સીધી અને ચેર આમ આઘી વહી ગઈ એટલો તો એને ધક્કો માર્યો હશે સારું થયું ચેર આમ ઊંધી નો થઈ ને તો હું જા એમાં જોયું એ પણ બહુ મસ્ત હતું પછી માર્કેટિંગ પણ કરી નાખ્યું હા જેમી સરમાં તો શું બેકગ્રાઉન્ડ વિડીયો સેટ કર્યો કે ઓમ શાંતિ ઓમ નો ભાગોવાળો સેટ કર્યો હે હે ને થકી ગઈ હતી હું તો હા એ તો મેં જોયું તનિષા તારી કોમેન્ટ મેં જોઈ નીચે જે કોમેન્ટ આપી હોય ને એ કોમેન્ટ મેં જોઈ એ વસ્તુ મેં નોટિસ નહોતી કરી પણ તે કોમેન્ટ કરી ને પછી મેં એ વસ્તુ જોઈ એટલે મને વધારે મજા આવી ચાલ આવી જાઓ હવે અહીંયા બસ હવે તમે નવમાં અગિયારમાં વાળા બહુ વાતો કરો છો વેન બટ એન આઈડલ બોય વેન જ્યારે હું એક આઈડલ હતો મતલબ કે અનમેચ્યોર બીજું તો હું તમને અહીંયા શબ્દ આપું અનમેચ્યોર નાદાન 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 એમ કહેવાય એટલે એટલે હું હું અહીંયા વર્ડ કરું છું કે કે જ્યારે હતો આઈ સાઉટ સાઉટ શેડ ઉટ મતલબ કે ફોર્મ ફોર્મ સાઉટ 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 યાદ રાખજો તો મતલબ શું થશે કે ભાઈ માંગ્યું હતું માંગ્યું હતું તેનો એક ગ્રેટ શેડ મતલબ કે છાયું કે ભાઈ મેં તેની પાસેથી એક મહાન ઉત્તમ છાયું માંગ્યો હતો એ વૃક્ષ પાસેથી જ્યારે હું અનમેચ્યોર હતો જ્યારે હું નાનો હતો ઇન શોર્ટ કે અહીંયા આઈડલ બોય તરીકે એમને એમ જ કહ્યું છે કે જ્યારે હું નાનો હતો જ્યારે હું નાનો હતો ત્યારે મેં તેમની પાસેથી છાયો માંગ્યો છે એન્ડ ઓલ ધેર ગુશિંગ જોય એટલે કે તેમાં ધેર એટલે કે તેના ગુશિંગ જોય મતલબ કે ધબકતું જોય કે જે ધબકતું હોય એવો આનંદ કે જે જીવ તો આનંદ હોય ધબકતો જીવ ધબકતો આનંદ અને તેના ધબકતા આનંદમાં આનંદમાં પણ રહ્યા છીએ ધબકતા આનંદમાં તેના ધબકતા આનંદમાં રહ્યા છીએ અને તેની પાસેથી છાંયો માંગ્યો છે હિયર ટુ માય સિસ્ટર્સ પ્લે અહીંયા તો મારી બહેન પણ રમી છે ટુ મતલબ કે પણ થશે અને પ્લે મતલબ કે રમવો અહીંયા તો મારી બહેન પણ રમી છે માય મધર કેસ મી હિયર મારી માતાએ ચુંબન કર્યું હતું કેસ મતલબ શું થશે ચુંબન કર્યું હતું મી એટલે કે મને હિયર એટલે કે અહીંયા મારી માતાએ અહીંયા તો મને ચુંબન પણ કર્યું હતું માય ફાધર પ્રેસ માય હેન્ડ મારા પપ્પાએ પ્રેસ એટલે કે દબાવ્યો હતો પકડ્યો હતો માય હેન્ડ એટલે કે મારો હાથ મારા પપ્પાએ તો મારો હાથ પણ પકડ્યો હતો ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર ફોરગીવ એટલે કે ભૂલી જા એ જે આંસુ પાડે છે ને વૃક્ષ માટે એ બાળકો જે આ વૃક્ષ માટે આંસુ પાડે છે ને એની વાત કરે છે ફોરગીવ ભૂલી જા તું એને ધીસ એટલે કે આ એટલે કે મારા મૂર્ખામી ભરેલા જે આંસુ છે નાદાના જે આંસુ છે એ આંસુને તું ભૂલી જા બટ લેટ ધેટ ઓક સ્ટેન્ડ પરંતુ તેને રહેવા દે ઓલ્ડ એટલે કે આ જૂના ઓક વૃક્ષને સ્ટેન્ડ એટલે કે એટલે કે ત્યાં પરંતુ આ જૂનું જે ઓક વૃક્ષ છે એને ત્યાં તું ઊભું રહેવા દે ફરીથી આખી સ્ટાન્જા જોઈએ વેન બટ એન આઈડિયલ બોય આઈ સાઉટ ઇટ્સ ગ્રેટફુલ શેડ ઇન ઓલ ધેર ગુશિંગ જોય જ્યારે હું નાનો હતો ત્યારે મેં તેના ધબકતા આનંદમાં તેમની પાસેથી છાયો માંગ્યો હતો હિયર ટુ માય સિસ્ટર પ્લે અહીંયા મારી બહેન પણ રમી છે માય મધર કેસ મી હિયર મારી માતાએ મને અહીંયા ચુંબન કર્યું છે માય ફાધર પ્રેસ માય હેન્ડ મારા પપ્પાએ અહીંયા મારો હાથ પકડ્યો છે ઝાલ્યો છે ફોરગીવ ધ પોલીસ ટીયર ભૂલી જા મારા આ આંસુને મારા મૂર્ખામી ભરેલા આંસુને ભૂલી જા બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ પરંતુ આ વૃક્ષ ને જૂના વૃક્ષ ને ત્યાં ઉભું રહેવા દે એને ત્યાંથી હલાવ નહીં ચાલો અહીંયા ક્લિયર પોયમ 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 ચલાવે છે 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 થેન્ક યુ સો મચ ચાલો મસ્ત 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 હા એકદમ બસ પૂરી થઈ ગઈ ઓહો આટલી શોર્ટ પોયમ હતી તો સમજાઈ ગયો ને આખી પોઈમમાં શું કહે છે કે ભાઈ વૃક્ષ ને છોડી દે એની ડાળીને તું અડતો નહીં ભાઈ હિંમત પણ ન કરતો એને મને છાયો આપ્યો છે હું તેની રક્ષા કરવાનો છું અને તે મારા પડદાદા એ રાખ્યું છે મારા પડદાદાનો ખાટલો તેની બાજુમાં જ મૂકવામાં આવ્યો હતો અને એને ન્યાજ તું રહેવા દે ભાઈ તું એને તારી કોહાડીથી તું એને નુકસાન પહોંચાડીશ આવું કરીશ તું એ મારું પારિવારિક વૃક્ષ છે એની ભવ્યતા અને કીર્તિ જે છે ને એ સમગ્ર જમીન ઉપર અને સમુદ્રમાં ફેલાયેલી છે અને તું એને કાપી નાખે છે ભાઈ તું તારા પ્રહારને રોકી લે એ પૃથ્વીના ગણ બંડનને તું કાટ નહીં સોરી કાપ ને હિન્દી આવી ગયું ભાઈ એ જૂના વૃક્ષને ત્યાં ઊભું રહેવા દે છોડી દે હવે આકાશને ચૂંબી રહ્યું છે આકાશ તરફ વધી રહ્યું છે જ્યારે હું નાનો હતો ને ત્યારે હું એના ધબકતા આનંદના જે છા એ આનંદમાં એની છાયાને મેં માંગી

સમજાઈ ગયો તો આ હતી તમારી સરસ મજાની પોયમ આની ડીપીપી તમને એક્ટિવ ફંક્શનની મળશે તો તમે હું એ ડીપીપી ટૂંક સમયમાં ચેન્જ કરી નાખીશ બરાબર છે કારણ કે મને ખ્યાલ નહોતો કે તમારી આ પોયમ બાકી છે એ તો જ્યારે મેં આ પીપીટી ફાઇલ ઓપન કરી અને અહીંયા હું પીપીટી ફાઇલ જોઈ ગઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે હા આવું કંઈક છે એમ પછી થોડુંક ટાઈમ હતો એમાં મેં પોઈએ જોઈ લીધી અને મારે શું ભણાવવાનું છે એ મેં ચેક કરી લીધું કે આટલી આટલી વસ્તુ ભણાવવાની છે કારણ કે યાર તૈયારી કરીને જવું પડે ટીચરની આ પહેલું લક્ષણ છે કે તૈયારી કરીને જવું પ્રિપેરેશન કરીને જાઉં વિધાઉટ પ્રિપેરેશન કોઈપણ પ્રકારનો સેશન અટેન્ડ ન કરે વિધાઉટ પ્રિપેરેશન ક્યાંય મિટિંગમાં પણ ન જવાય વિધાઉટ પ્રિપેરેશન પાર્ટીમાં પણ ન જવાય બરાબર છે એન્જોય કરવા માટે પણ પ્રિપેરેશન વગર નથી જવાતું તો આ તો ભણાવવાની વસ્તુ છે બરાબર છે હવે તો ફંક્શનની ફાઇલ મળશે એની જગ્યા હું રિપ્લેસ કરી દઈશ તમને ડીપીપી બીજી આપી દઈશ એટલે જોઈ લેજો બરાબર છે બહુ લાંબી હતી પહેલાના સિલેબસમાં આ પોયમ બહુ લાંબી હતી એટલી બધી લાંબી નહોતી હા સર તો ટેબલ પર ચડી ગયા હતા બોટલવાળી ગેમમાં હા અરે બધા ગાંડા થઈ ગયા હતા અને ત્યાં હું એકલી હતી મારા ગાંડા કાઢવા કેમ કાઢવા તમને બધાને એમ થાય કે ભાઈ મેમ બધું મેં કરતા પણ તમે વિચાર કરો હવે આટલા બધા શિક્ષકો હોય ટીચર્સ હોય હા નો ડાઉટ કે એમને ગ્રુપમાં વધારે ભળે અને બધા ભાઈ બહેન તરીકે જ રહે છે અને બધા બેન કરીને જ બોલાવે છે અને હું પણ એમને ભાઈ તરીકે નો ડાઉટ કે એક ફેમિલી જ છે પણ તો પણ ગર્લ્સમાં આપણે એકલા હોઈએ તો આપણે કઈ રીતે મોજ કરી શકવાના એની જગ્યાએ જો મને મારી ફ્રેન્ડ વચ્ચે મૂકી દે મને મારી ફ્રેન્ડ વચ્ચે મૂકી દે તો વિચાર કરું કે હું કોઈ દિવસ શાંતિથી ઊભી રહું શાંતિથી ઊભી રહું હા હજી બાંધી લઉં પણ તોય જે છે મતલબ કે જે આપણે રિયલમાં છીએ એ તો કોઈ દિવસ બહાર તો આવવાનું નથી મારી સામે હજી ગર્લ સાથે કોઈ કોમ્પિટિશન આવી જાય તો હા મજા આવી જાય એમની સાથે તો હું લડી લઉં બાંધી લઉં પછી એ જીતતા હોય તોય હું એને ન જીતવા દઉં એની બોટલને હું ઘા કરી દઉં પણ જીતવા જીતવાનું દઉં આ થઈ જાય સાયલ બન પણ જોરદાર રમત હતી મને તો બહુ જ મજા આવી અને મેં તો ફેમિલી જોડે જોયા હું સુરત હોત તો આવી જાત દીધે તમે સુરત હોત તો આવી જાત એ વાત સાચી છે પણ તમને ખબર ન હોય ને કારણ કે મને સવાર ખબર પડી હતી ગેમનું એવું છે તો મને સવારે ખબર પડી હતી ત્યારે હું જોઈન થઈ એટલે તમને ખબર હોય તો તમે આવો ને એ પણ છે સરપ્રાઈઝ હતું ઇટ સરપ્રાઈઝ ફોર મી ચાલો હવે પાંચ મિનિટ છે ફંક્શન વિશે હું તમને થોડુંક ડિસ્ક્રિપ્શન આપી દઉં કે ફંક્શન જે છે તમને માં કઈ રીતે પૂછાશે એસી માર્ક્સની તમારી એક્ઝામ હોય છે સંજીવની બેચ બે કેમ આવી ગયું છે સોરી યાર મંઝિલ બેચ આવશે તમારી સંજીવની બેચ આવી ગયું છે તો જોઈ લો સંજીવની બેચ આપણે કાઢી નાખીએ આ નથી રાખવું ને આવડું આ નાખે ફંક્શન હું તમને કાલે પહેલો ફંક્શન આ સમજાવવાની છું ફંક્શન જે છે એ તમને ત્રણ રીતે પૂછાય છે ત્રણ તમને આ ક્વેશ્ચન ટાઈપ્સ એક્ઝામમાં આવશે ફર્સ્ટ એક્ઝામની મને ખબર નથી ફર્સ્ટ એક્ઝામમાં ફર્સ્ટ એક્ઝામનું હું તમને સમજાવી દઈશ એમનું જે પણ માળખું છે એ માળખું પણ હું તમને સમજાવી દઈશ બરાબર ફંક્શન ત્રણ પ્રકારના પૂછાય છે એક તો આઈડેન્ટિફાઈ ફંક્શન મતલબ કે તમને ત્રણ સેન્ટેન્સ આપ્યા હોય ઉપર તમને ફંક્શન આપ્યા હોય સેન્ટેન્સને ધ્યાનથી જોવાનો કીવર્ડ પ્રમાણે તમારે કહેવાનું કે આમાં આ ફંક્શન આવશે કીવર્ડ પ્રમાણે તમારે એને ઓળખવાનું રહેશે બીજું રિસ્પોન્ડ ધ ડાયલોગ દસમા ધોરણમાં તમારે રિસ્પોન્ડ ધ ડાયલોગ આવતો કે ડાયલોગ આપ્યો હોય એક ડાયલોગ આખો આપ્યો હોય બીજો ડાયલોગ અધૂરો આપ્યો હોય કાઉન્ટમાં ફંક્શન આપ્યું હોય એ ફંક્શન રિલેટેડ તમને ચાર એમસીક્યુ આપેલા હોય એ ચાર એમસીક્યુમાંથી જે એમસીક્યુ ફંક્શન રિલેટેડ આવતો હોય એ એમસીક્યુ એમનો આન્સર થશે ત્રીજો ક્વેશ્ચન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કહીને આવે તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેવું હોય કે અડધું સેન્ટેન્સ આપ્યું હોય બાકીનું સેન્ટેન્સ જાતે પૂરું કરવાનું કોઈ એમસીક્યુ આપશે નહીં અને કાઉન્સમાં કહેશે કે આ ફંક્શનનો ઉપયોગ કરીને તમારે સેન્ટેન્સને પૂરું કરવાનું છે કમ્પ્લીટ કરવાનું છે આવી રીતે તમને પૂછી લેશે એટલે આવી રીતે તમારા ત્રણ ક્વેશ્ચન હોય છે આઈડેન્ટિફાઈ ફંક્શન તમને ત્રણ માર્ક્સમાં પૂછે રિસ્પોન્ડ ધ ક્યુ જે છે એ તમને ચાર માર્ક્સમાં પૂછાશે અને બીજું કયું હતું કમ્પલીટ ધ સેન્ટન્સ એ તમને ત્રણ માર્ક્સમાં જ પૂછશે બરાબર તો આવી રીતે તમારું માર્કિંગ રેશિયો હોય પછી પેપર તમારું પચાસ માર્ક્સનું છે તો એમનું માળખું ચેન્જ થઈ જાય એસી માર્ક્સનું હોય તો એમનું માળખું ચેન્જ થઈ જાય એટલે જેટલા માર્ક્સનું પેપર હોય એ રીતે એમની પૂછાવાની જે માર્કિંગ રેશિયો જે હોય છે એ માર્કિંગ રેશિયો એ રીતે સેટ થતો હોય પ્લસ જે ગવર્મેન્ટ સ્કૂલમાં છે તો ગવર્મેન્ટ મેથડ જ ફોલો કરશે ગવર્મેન્ટ મેથડ એમનું પેપર સ્ટાઇલ જે છે એ જ ફોલો કરશે પ્રાઇવેટ સ્કૂલનું નક્કી ના કહેવાય કે કઈ મેથડ ફોલો કરે છે ઘણી એવી સ્કૂલ હોય તમને વિશ્વાસ નહીં થાય કદાચ કોઈ ટીચર પણ વિડીયો જોઈ રહ્યા હોય તો એમને ટ્રસ્ટ ન આવે કે ભાઈ સ્કૂલ કોઈ દિવસ એવું ના કરે એ ગવર્મેન્ટની મેથડ જ ફોલો કરે બટ ઇટ્સ નોટ ટ્રુ ઘણી શાળાઓ છે કે જ્યાં એ પોતાની પ્રાઇવેટ મેથડ રાખે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને એ પાસ કરી શકે અથવા તો એમના માટે સહેલું પડે એટલા માટે એ મેથડ પોતાની રાખે છે કે જેથી કરીને એમનો માર્કિંગ રેશો વધે પછી બોર્ડ વખતે એ લડી લે છે બોર્ડ વખતે એમને પેપર સ્ટાઇલ પ્રમાણે જ પ્રિપેર કરાવે છે એટલે આવી રીતે પણ મેં જોયું છે ન પૂછાતા સવાલ પણ એ પૂછાય છે તમે કદાચ યુઝ સ્ટુડન્ટની એપ્લિકેશન યુઝ કરતા હોય તો એમાં પણ જોઈ લેજો ઘણો એવો ડેટા હશે કે જે તમારી એક્ઝામમાં નહીં પૂછાતો હોય છતાં પણ મને ટીચર દ્વારા કહેવામાં આવ્યું હોય કે આ ડેટા એમાં એડ કરો મારે એક્ઝામમાં પૂછવો છે ત્યારે હું એમની સાથે એક્સક્યુઝ કરું દલીલ કરું કે ભાઈ આ એમને એક્ઝામમાં નથી પૂછાતું તો તમારે શું કામ પૂછવું છે એમને એક પાર્ટ્સ તમારે કરીને ધોરણમાં સિલેબસમાં અલગ અલગ શબ્દ આપ્યા હોય એ શબ્દને તમારે એક યોગ્ય શબ્દ બનાવ આડાહોડા શબ્દ આપ્યો હોય એને તમારે ગોઠવીને એક સેન્ટેન્સ બનાવવા જંબલ પાર્ટસ કે જેને જંબલ પાર્ટ્સ કહેવાય એમની રિકવાયરમેન્ટ આવી હતી ત્યારે મેં દલીલ કરી હતી મેં કીધું આ સિલેબસમાં નથી આવતું શું કામ છોકરાઓને કન્ફ્યુઝ કરવા થઈ ગઈ હતી એટલે જ્યાં દલીલ થાય ત્યાં હું દલીલ કરી દઉં છું બરાબર છે ચાલો તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ છીએ અને પછી ફર્સ્ટ એક્ઝામ નો વિડીયો બનાવજો ને ચોક્કસ હું બનાવવાની છું અંજલી બેટા આ વખતે નવ દસ અગિયાર બાર ચારેય ધોરણ માટે આઈ એમ વિડીયો બનશે આઈ એમ લાઈવ લેક્ચર પણ આવશે આ હું તમને કહી દઉં છું આની ગેરંટી હું આપું છું જો એમનું ટાઈમ ટેબલ નહીં ગોઠવાય તો હું તો લઈને આવીશ હું તો લઈને આવવાની છું